નમસ્કાર નિસ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે ની તમારી સાથે નુકસાન સહન કરવાનું વાર આવે છે। ખેડૂતો પર એક પછી એક આફતો જોવા મળી રહી છે। કમોસમી અતિવૃષ્ટિ, કોરોનામાં લોકડાઉન અને હવે કોબીજનું ભેળસેળ બિયારણ નીકળતા પ્રાંતના વડવાસાના ખેડૂતોને લાખો નહીં પણ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેમાં ખેડૂતોની હાલ તો બિયારણ, ખેડ, દવા સહિતની મજૂરી સાથે મહેનત પણ આ ભેળસેળ બિયારણ નીકળતા માથે પડી રહી છે। આખા ખૈદરમાં ચારે બાજુ ભેળસેળ બિયારણને લઈને ટાળા પડી ગયા છે, જેને લઈને ખેડૂતોની હાલ તો કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે વડવાસાના મોટા ખેડૂત દશરથ પટેલ દ્વારા 150 વીઘામાં કોબીજનું વાવેતર કર્યું છે, જ્યારે ખેડૂતોએ તાજપુર કુઈ પાસે આવેલા એગ્રો સર્વિસ સેન્ટર મેન ડીલર્સ પાસેથી ખરીદી કરી અને બીજા ખેડૂતો દ્વારા પ્રાંતિજમાં આવેલા સબ ડીલર્સ જય ભારત એગ્રો સર્વિસ અને પ્રાંતિજ ખાતે આવેલા બીજા સબ ડીલર્સ શિવશક્તિ ટ્રેડ્સમાંથી ખરીદી કરવામાં આવી છે। ત્યારે બિયારણ ભેળસેળ નીકળતા ખેડૂતો દ્વારા વેપારીઓની આ અંગે રજૂઆત કરવામાં આવતા વેપારી દ્વારા હાલ તો કંપની અને મેન ડીલર્સ પાસે રજૂઆત કરવામાં આવી છે। 500 એકરમાં 17,500 પેકેટ, જેની અંદાજી કિંમત કરોડો થાય છે। હાલ ખેડૂતોના ખેતરોમાં માત્ર કોબીજની ખેતીમાં ટાલા જોવા મળી રહ્યા છે। 50 દિવસ ઉપર થયા છતાંય ગર્ભ બનતો નથી, ત્યારે હાલ તો વેપારીઓની રજૂઆત બાદ વેપારીઓ દ્વારા કંપની ઉપર ઢોળી દેતા કંપનીએ હાલ તો હાથ ઊંચા કર્યા હોય તેમ જણાઈ આવે છે। વડવાસામાં કોબીજ પકવતા ખેડૂતોને 8 કરોડથી પણ વધારે નુકસાન હાલ તો સહન કરવાનો વારો આવે છે। ત્યારે તંત્ર દ્વારા અંગત રસ લઈને યોગ્ય તપાસ કરી આવા વેપારીઓ તથા કંપની ઉપર કોઈ એક્શન તાત્કાલિક ધોરણે લેવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે નામધારી સેલ્સ કંપની દ્વારા નમતું જોવામાં આવશે કે પછી કંપની દ્વારા હાથ ઊંચા કરવામાં આવશે, એ તો હવે જોવાનું જ રહ્યું। પણ હાલ તો વડવાસાના ખેડૂતોને કરોડોનું નુકસાન થતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે, જ્યારે બિયારણ, દવા, મંજૂરી સહિતનો ખર્ચ માથે પડ્યો છે અને ત્યારે તંત્ર દ્વારા સત્વરે ભાગ લઈને ખેડૂતો તરફી રસ્તો કાઢવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। દારી સીડનું 196 નંબરની વેરાયટી છે, એમાં એવી છે કે 60 દિવસનો આ છોડ થયો, હજી એનો ગ્રોથ નથી અને કોઈ પણ સંજોગોમાં દડો આવે એવો જ નથી, અને એમને 196ના બદલે કોઈ એક્સપાયર ઝેડ વેરાયટી ભરી દીધેલી છે। 196 અસલ છે જ નહીં, 200 વીઘા વાવેલી છે મેં, અને હું 25 વર્ષથી વાવું છું, કોઈ પણ જાતનો છોડ હોય હું ફટ લઈને કહી દઉં તમે દળવા દેથી, એટલો આપણો છે। હા, શરદભાઈને મેં કરી છે, જય ભારત એગ્રો અને મહેન્દ્રભાઈ, એ કેમ એ કંપનીવાળાને બોલાવ્યો છે, એ આવીને આ બધું આગળની કાર્યવાહી કરશે, અને કંપનીવાળો સવારે આવી ગયો, અહીંયા ફોટા પાડી ગયો છે કે હું આગળની પ્રોસેસ કરીશ, આટલું હમણાં કીધું। કેટલા કેટલા દુકાનવાળા જોડેથી તમે બિયારણ લીધેલું? જય ભારત એગ્રો મહેન્દ્રભાઈ, એગ્રો સર્વિસ સેન્ટર તાજપુર કુવી શરદભાઈ અને શિવશક્તિ ટ્રેડર્સ, દિવસે 196 કહીને, અને એ માલની શોર્ટેજ છે એમ કહી કહેતા હતા, અને અત્યારે હાલ જ તમે જોઈ શકો છો કે જે અમુક છોડ અમુક પેકેટ આવી ગયા છે અસલ ઓરિજિનલ, જે દર સાલ જે અમે વાવતા ને વર્ષો વર્ષ એ રહ્યો છે, અને જે નવું એમને બીજું કંઈક અભાડીને આપી દીધું છે ને એ આખું એક ડુપ્લિકેટ જ છે, એનો છોડનો ગ્રોથ જ નહીં અને એને લકટીઓ થઈ જશે દડાને, દડો એને આવે એવી પોઝિશન જ નહીં, એ આખી અલગ જ વેરાયટી બીજી કોક આપી દીધી છે ફરીને। આમ 80-90 દિવસ છે, 100 દિવસ છે અમે તૈયાર થઈ જતી હોય છે, પણ આ જે નવી જે એમને ડુપ્લિકેટ જે કરીને આપ્યું છે એ તો એને તો દડો આવે એવી પોઝિશન જ નથી, એને લગભગ 50 દિવસ 60 દિવસ 40 દિવસ અલગ અલગ જ, હા, જેમ જેમ વાવેતર કર્યું હતું એમ અલગ અલગ છે બિયારણ નાખ્યું હતું, અમે 50 વીઘા છે, હા,
50 વીઘા એટલે અમારા બજાર ઉપર ભાવ હોય જનરલ અત્યારે હાલ આજે ગામ ગામ પંચાયતના સરપંચ તરીકે બોલું છું કે અમારા ગામમાં પાછલા 25 વર્ષથી શાકભાજીનો ધંધો અમે કરીએ છીએ અને આ સાલે મોટું એવું નુકસાન છે બધું ડુપ્લિકેટ બિયારણના લીધે અને હું મેં બી 50 વીઘા વાવ્યું છે હું 100 વીઘા હું ખેતી કરું છું અને આશરે 25 લાખ જેવું નુકસાન કરું નામદારી 197 નામદારી 197 સર અંદાજે 25 લાખ જેવું નુકસાન આખા ગામનું તો 7-8 કરોડ નું નુકસાન એ લોકો તો એવું કીધું છે એક ભાઈ આઈને જોઈ ગયો છે કે અમે ઉપર કંપનીમાં રિપોર્ટ કરીશું એવું જવાબ કીધો પણ આવું તો બધા બોલતા જ હોય છે કોઈ આવતા નહીં જોવા અંદારી શેડનું કોવિજ 106 નું બિયારણ હું તાજપુર કુવી એગ્રો સર્વિસ સેન્ટર શરદભાઈ પટેલના ત્યાંથી લાવેલ અને ડાયરેક્ટ વડવાસા દશરથભાઈ સોમાભાઈ પટેલને આપેલ એ વિશે મારે એમ કેવું દિવસ હજુ પૂરા થયા નથી પણ ખેડૂતનું એમ કેવું છે કે આ બિયારણ અમે દર વર્ષે વાવીએ એ નથી એટલે થોડી સમયની રાહ જોઈશું કે શું થાય છે ને અમે ખેડૂત સાથે જ છીએ અમારે ખેડૂતો સાથે જ ધંધો કરવાનો છે 25 વર્ષથી અમે એ લોકો જોડે જ ધંધો કરીએ છીએ બિયારણ મેં ડાયરેક્ટ એગ્રો સર્વિસમાંથી લઈને શરદભાઈના ત્યાંથી લઈને સીધું દશરથભાઈને ડાયરેક્ટ આવેલ બિયારણ દુકાને પણ હું લાવેલો નથી ડાયરેક્ટ ત્યાંથી લઈને આવેલ છે એ હવે કંપની જે કરે એ સાચું અમે ખેડૂત સાથે છીએ એટલે અમને ખેડૂતનો ભાવ ધરી આપીએ છીએ અમે પ્રાંતિજમાં શિવ શક્તિ સીડ્સ દવા બિયારણની દુકાનનો વેપાર કરું છું અને મેં નામધારી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું કોબીસ 196 વેરાયટી વડવાસા ગામમાં 1,033 પેકેટ એટલે લગભગ 10 કિલો 10.25 કિલો જેવી મેં વેચાણ કરેલ છે એમાં અમે કશું ના કરી શકીએ કંપનીના બ્રીડર આવે ને જેણે પ્રોડક્શનનું ધ્યાન રાખ્યું હોય કંપનીના બ્રીડર આવે મેનેજર આવે એ બધા કહી શકે અમે વેપારી તરીકે તો ઓળખી જ ના શકીએ કે આ શું છે અમે તો કોબીઝનો દડો છે કોબીઝનો છોડ દે એટલું જ ઓળખી શકીએ અમે અમે અમારાથી કશું ખબર જ ના પડે અમે જાતે ખેતી કરીએ તો અમને ખબર ના પડે પણ એ કંપનીના બ્રીડર આવે ને કોઈ અનુભવી ખેડૂત હોય તો કદાચ એના કહેવા મુજબ જે હોય મારી પાસે મારા ખેડૂતમાંથી બે જણની કમ્પ્લેન આવેલી બે ખેડૂતની કમ્પ્લેન આવેલી છે હા કંપનીમાં જાણ કરી હતી અને ગઈકાલે સોમવારે કંપનીના સ્ટાફમાંથી જે અહીંના એરિયા મેનેજર એ આવ્યા હતા એરિયા પર્સન અને વડવાસા ગામમાં ગયા હતા પછી આગળ એમને કેટલી કોબીસ જોઈએ મને કંઈ ખ્યાલ નથી અમે નામધારી સીડનું બિયારણ આજુબાજુના મજરા વડવાસા તાજપુર બધા ગામોમાં વેચ્યું છે અને હાલ અમને ફરિયાદ મળી છે ઘણા ખેડૂતો દ્વારા ફરિયાદ મળી છે એટલે અમે તરત જ કંપનીને જાણ કરી છે કે ભાઈ આવી ફરિયાદ આવી છે શું કરવાનું એટલે કંપની પ્રતિનિધિએ અમને ફોન પર એવું જણાવ્યું છે કે કંપની ખેડૂત સાથે જ છે અને કંપની ટૂંક સમયમાં જ ખેડૂતોના ખેતરની મુલાકાત લેશે અને કંપનીમાં કોઈ પણ પ્રકારનું મતલબ પાક ન થાય તો કંપની જવાબદાર છે આના માટે એવું કંપની પ્રતિનિધિએ વાત કરી છે અમને અને એ લોકો આવી અને વિઝિટ કરશે કે અમે ડીલર નેટવર્કમાં આપેલું છે હવે અમે કોઈ ડીલરને બિયારણ આપ્યું હોય માનો કે 5 કિલો પણ એ ડીલરોએ વેચ્યું છે 15 કિલો એટલે બાકીનું 10 કિલો બિયારણ ડીલરોએ બહારથી લાવીને પણ વેચ્યું છે જે પ્રોપર ચેનલમાંથી નથી આવેલું એટલે આ પ્રશ્ન ક્યાંનો છે બધા ડીલરો બધા ડિસ્ટ્રીબ્યુટર અને કંપની ખેડૂત બધા ઇન્વોલ્વ થઈ અને આનો સુખદ ઉકેલ આવે એવો પ્રયત્ન કરવો જોઈએ જીલ રાવલ એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ રાજકોટ જિલ્લાના ધોરાજી સરકાર દ્વારા ચણાની ખરીદી ગત વર્ષ કરતા આ વખતે ઓછી ખરીદી કરાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે તેમજ 125 મણ ચણાની ખરીદી કરવામાં આવી તેવી માંગ પણ ખેડૂતો દ્વારા ઉઠવામાં આવી છે
राज्य सरकार द्वारा गया वर्षे 125 मण चना की खरीदी कराता था, जारे आ वर्षे फक्त 50 मण लेके एक खाता देठ चना की खरीदी कराई है। आ निर्णय थी खेडूतों अन्याय थयो छे। आ वखते सारो एवो पाक थयो छे, सरकार मोटी मोटी जाहेरातो करे छे, तो पछी 50 मण चना की खरीदी शा माटे कराई रही छे तेवा सवालो पण उठवा पाम्या छे। आ चना की खरीदी 150 मण करवामां आवे तेवी मांग पण खेडूतोमां उठी छे। હાલો હું એપીએમસી થી નોબી બેન બોલું છું। અવારનવાર ખેડૂતો આવે છે કે ગયા વર્ષે જે ચણા ની ખરીદી હતી એ પ્રમાણે લેવામાં આવે તો સારું છે, તો એટલે કે હું મેં એમ કીધું કે ભાઈ રજૂઆત કરીશ સરકારને આદેશ પ્રમાણે કે તમારા વધુ પ્રમાણે ચણા ની ખરીદી કરે તો ઉપર રજૂઆત કરીશ ખેડૂતોમાં। હું ધોરાજી તાલુકાના વાડોદર ગામનો ખેડૂત છું। સરકારે ગયા વર્ષે ચણાની ખરીદી 125 મણ લેખે લેતા હતા, આ વખતે એમને ચૂંટણીઓના રિઝલ્ટ આવ્યા પછી તરત જ 50 મણ ખરીદી ખાતા દીઠ 50 મણ ખરીદી કરવાનું ચાલુ કરાવ્યું છે, તો આ નિર્ણયથી ખેડૂને ખૂબ જ અન્યાય થયો છે। અને 50 ઉત્પાદન સારા છે અને સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે ખેડૂતો માટે, તો 50 મણ ખરીદી શા માટે? તો તાત્કાલિક અમે તંત્રને ઘણા ધારાસભ્યો સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને હજી કરવાના છીએ, તો આ ચણાની ખરીદી 125 મણ વહેલાસર કરાવે અને ખેડૂતોને ખોટા ગેરમાર્ગે દોરે નહીં, અને 50 મણની ખરીદીથી ખેડૂતોને બીજો માલ વેચવા ક્યાં જવાનો છે, તો સરકાર આમાં પૂરું ધ્યાન આપે। તમારે મુખ્ય માગણી શું છે? બસ મુખ્ય માગણીમાં અમારે 125 મણ ખરીદી કરે તો અમારો જે માલ થયો છે ખેતરમાં તે અમે બધે પૂરેપૂરો આપી શકીએ, નકર 50 મણ માલ અમારો વધે છે જે ખાતા દીઠ, અને અમારા ખાતા 20 વીઘાનું હોય કે 15 વીઘાનું હોય તો એમાં 50 મણ જ અમારા ચણા જાય છે, તો વીઘા ઉપર ખરીદીના મણુકા આપે તોય અમને વાંધો નથી, પણ નાનું ખાતું હોય કે મોટું ખાતું હોય 50 મણની ખરીદી તો મોટામાં મોટો અન્યાય છે, તો એના માટે 125 મણની ખરીદી ચાલુ કરે તો એમાં અમને મુખ્ય માર્ગ એ છે। અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ। વિસાવદર તાલુકા મંત્રીમંડળ દ્વારા મંત્રી પર થયેલા હુમલાના વિરોધમાં વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। વિસાવદર તાલુકા મંત્રીમંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને થોડા દિવસ પહેલા જ નાની મોણપરી ગામે ફરજ બજાવતા મહિલા તલાટી મંત્રી ઉર્વીબેન ઠાકર ઉપર તેજ ગામના રાજેન્દ્ર મકવાણા તેમજ તેમની પત્ની દ્વારા ચારો ફરજ ઉપર હિચકારો હુમલો કરીને ફરજમાં રૂકાવટ કરી હતી। ત્યારે આજરોજ વિસાવદર તલાટી મંત્રીમંડળ દ્વારા આવેદન આપીને કોઈ પણ સરકારી કર્મચારી ઉપર આવું ન થાય અને આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ થઈ છે, ત્યારે હવે ગુનેગાર ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય અને સજા મળે તેવી તાલુકા મંત્રીમંડળ દ્વારા માંગ કરવામાં આવી છે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। સમાચારના અંતમાં વાત કરવામાં આવી અમદાવાદના મેયર પદે કિરીટ પરમારની વરણી કરવામાં આવી, તો ડેપ્યુટી મેયર પદે ગીતાબેન પટેલની પસંદગી થઈ છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના મહત્વના પદે હિતેશ બારોટની પસંદગી થઈ છે। તાજેતરમાં જ ગુજરાતમાં યોજાયેલ 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે સૌપ્રથમ અમદાવાદના મેયરના તથા કમિટીના સભ્યોની નામની જાહેરાત કરાઈ હતી। અમદાવાદના ચાંદખેડા વોર્ડમાંથી ચૂંટાયેલા અરુણસિંહ રાજપૂતને દંડક બનાવવામાં આવ્યા, તો શાસક પક્ષના નેતા તરીકે સરસપુર વોર્ડમાંથી ચૂંટાયેલા ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી, જ્યારે અમદાવાદના મેયર પદે પસંદગી બાદ કિરીટ પરમાર મીડિયા સાથેની વાતચીતમાં ભાવુક પણ થયા હતા। કિરીટ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે ચાલીમાં રહેનારને પ્રથમ નાગરિક તરીકે પસંદ કરાયો છે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।